રાજકોટ ઝોનમાં એક માં મામલતદારમાં કચેરીમાં છેલ્લા ઘણા સમયથી આવકના વિધવા સહાય વૃદ્ધ સહાય હોય કૂપનમાં નામ કમી કરવું હોય કે વિભાજન કરવું હોય ત્યારની અંદરની કોઈ પણ કાર્યવાહી સહિતના વિવિધ ભાગોમાં અધિકારીઓની કામગીરી સામે આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મામલતદાર કચેરીના વહીવટ ખાળે ગયો છે આસપાસ શહેર અને ગામડાઓમાંથી આવતી ગરીબ અને ભોળી પ્રજા કામગીરી સહિતની અહીંયા કામગીરી માટે વારંવાર ધક્કા ખાવા પડે છે મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓએ તો દલાલોની સાથે સાંઠગાંઠ કરી ભારે રોષ જોવા મળ્યો છે દલાલો અને એજન્ટો એક બાજુ ગરીબો પાસેથી રૂપિયા ખંખેરીને કામ કરાવી આપે છે જો પૈસા ન આપે તો કામ થતું નથી જ્યારે કેટલાય કામ સેટિંગ દ્વારા થાય છે કામ ઓફિસની બહાર સાંજે અધિકારીઓ સાથે કરવામાં આવે છે કચેરીમાં કોઈ પણ પ્રકારનું કામ હોય તમારે ત્યાં દલાલો અને સેટિંગવાળાને મળવું પડતું હોય છે અને મન ફાવે તેમ ગરીબ લોકો પાસેથી રૂપિયા ખંખેરી લે છે માંડ માંડ પોતાનું પેટ યુરડતા ગરીબ લોકો આવા દલાલોને લૂંટાઈ રહ્યા છે મામલતદાર કચેરી જાણે દલાલો માટે સેન્ટર બની ગઈ હોય તેવું બહાર આવ્યું છે કે કોઈ પણ કામ કરવા માટે દલાલો કે વચ્ચે ત્યાં સિવાય થતું નથી મામલતદાર કચેરી ચર્ચા મુજબ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોય તેવું બહાર આવ્યું છે વિકલાંગ સલ્ટી છે અધિકારી દ્વારા કહેવામાં આવે છે તમને કોઈ વસ્તુ આપવામાં નથી આવતી વિધવા પેન્શન કરાવ્યું તો 20,000 ની જે પહેલી વાર સહાય મળે તો ના પાડી શું કામ મારા ભાભી નું ખુદનું હજી 2 મહિના મારા ભાઈ ઉતરી ગયા ભાભી કોઈ કામ કરી શકે એમ નહીં બીપીએલ કાર્ડ પણ છે તો 20,000 કેમ ન મળે એટલા માટે હું આવી અચ્છા અને કેક થી કેવો જોવા મળશે વચેટિયા દ્વારા અત્યારે ઘણા પણ આયા તે વચેટિયા ભાગી ગયા સર આવશે એટલે ગોતીને દઈ મારે ગોતવાસ શું કઈ રીતના તે લોકો વચેટિયા કઈ રીતના વચેટિયા કહી દે કે આ ટાઈમે આવજો એટલે હું તમને પૈસા લઈ લઈશ એટલે તમારું એવું કહેવાનું કે પાછલી બારી હતી વહીવટ થઈ અને સ્થાનિક જેને લાભ મળવો જોઈએ એને નથી મળતો કેટલા રૂપિયામાં વહીવટ થઈ રહ્યો છે આયા તો 2,000 લઈએ 4,000 લઈએ 7,000 લઈએ જેવું હોય બીપીએલ કાર્ડ લઈએ 10,000 લઈએ સરકારનો પરિપત્ર હે કે રાજકોટ મ્યુનિસિપલ બીપીએલ નું કાર્ડ હોય એટલે વિધવાને 20,000 રૂપિયા મળે એમાં અધિકારીઓ હુકમ ના પાડે મારા ભેગા એને ના પાડી મારા ભાભીનું ફોન કાલ કાઢી નાખ્યું હાલો મારા ભેગા હાલો હું આવું હાલો રેડી હાલો નમસ્કાર મિત્રો અત્યારે આપણે રાજકોટ ઝોન 1 વિસ્તારમાં આવ્યા છીએ ત્યારે અત્યારે રાજકોટ ઝોન 1 વિસ્તારમાં અત્યારે લોકોની એવી હાલાકી છે લોકો એવું કહે કે કૂપનમાં એક સામાન્ય નામ કઢાવવા માટે 2-3 દિવસ હેરાન થવું પડે છે અને ટોકન પદ્ધતિ એ ફોર્મ ખાલી આ ડોક્યુમેન્ટ જે સરકાર દ્વારા જે મફત ફોર્મ દેવામાં આવે છે તેમાં પણ ટોકન પ્રથા અત્યારે મામલતદાર ઝોન 1માં થવામાં આવી છે અને લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે અનેક વખત ધક્કો ખવડાવે ત્યારે અમારા કામ નથી થતું ત્યારે અમે દલાલ પાસે જઈએ દલાલ દ્વારા તાત્કાલિક કામ કરી દેવામાં આવે છે અને અમને સામાન્ય લોકોને જે હેરાનગતિ રાજકોટ ઝોન 1માં કરવામાં આવે છે ત્યારે આપણે એક મા સાથે પણ મા તમે કેટલી કલાકથી બેઠા હો
સામાન્ય ઘઉં ચોખા ના છીકા મરાવવા માટે પણ 2-3 કલાક લોકોને ઉભું રહેવું પડે છે. બેન તમે કેટલા ટાઈમ આવ્યા ને તમારે શું કામ છે? 3 કલાક થી આવ્યા છે. 3 કલાક થી આવ્યા છીકો મરાવવા. ખાલી છીકો મરાવવા 3 કલાક થઈ? ત્યારે આપણે અધિકારી સાથે પણ વાત કરશે કે આનું સોલ્યુશન શું છે. નંદા ડાંગર, વિપુલ કાવર સાથે BS9 TV ન્યૂઝ, રાજકોટ.